વેલકમ મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો. અમે હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે છે વેનસડે અને 22 ફેબ્રુઆરી. તો આજે છે મારે ફાઇનલી આપણે ઇન્ડિયા છોડીને જવાનો ટાઈમ. તો જો સવારના અત્યારે વાગ્યા છે 6:30 અને અમે ઉઠી ગયા છે. નાઈને રેડી પણ થઈ ગયા છે, બંને ચા બાકી છે. તો આપણે જોઈએ, હું પ્રે કરીશ પહેલાં. તો મારું મંદિર પણ તમને બ્લોગમાં નથી બતાવ્યું, હું હમણાં દેખાડીશ અને પછી આપણે જવાના છે મુંબઈ એરપોર્ટ. તમે બ્લોગને કન્ટિન્યુ કરજો. પૈસા લાવો તમે, 10 રૂપિયા 10 રૂપિયા બી લાવો. હા, એની હાથ. પછી એને નાખી રાખી દે, પછી મૂકી દઉં. 4 રૂપિયા કહું. આવી ગઈ છું, મંદિર સામે જ છે. ભગવાનના આશીર્વાદ લઈને પછી જૂનાગઢ જઈશું આપણે, ત્યાં બધાને મળીને પછી એરપોર્ટ જવાનું છે. તો તમે પણ જોતા રહેજો અને વ્લોગને કન્ટિન્યુ કરજો. મંદિરમાં આરતી પણ થાય છે, હું બહુ રાઈટ ટાઈમ આવી છું તો તમને પણ બતાવું છું. તમે જોયું ખૂબ જ સરસ આરતીનો પણ લાભ મળી ગયો. અને જો સટ થાય છે એટલે આરતી થતી હતીને જ અમે ઘરેથી નીકળ્યા. એટલે તો બસ હવે ભગવાનના આશીર્વાદ લઈ લીધા છે અને સોમનાથ દાદાને કહી દીધું છે કે જલ્દીથી ફરી આવીશું અને મળીશું આપણે. અને બસ ચાલો જોઈએ, હવે જૂનાગઢ જવાનું છે તો ત્યાં બધાને મળી લઈએ. તો તમે જોતા રહેજો બધું અને પછી આપણે એરપોર્ટ માટે નીકળીશું. અને બની શકે તો હું કદાચ આજ બ્લોગમાં બધું કન્ટિન્યુ કરીશ, એરપોર્ટનું જે કંઈ બધું છે સિસ્ટમ, ચેકિંગનું કે ઇમિગ્રેશન જે કંઈ પણ છે તે. અને જો કદાચ બ્લોગ લાંબો થાય તો બીજા બ્લોગમાં આપણે કરીશું, પણ હું કવર શ્યોર ચેક કરીશ. તમે જોતા રહેજો. જૂનાગઢ આવી ગયા છે, તમારે બોલવું પડે. પોલી તૈયાર જવાની. હા, ઘરની ચા કે તાતી બે હશે પછી. સારું, આવાના ત્યાંથી બેસવાના છે. મોહિનભાઈ ને ખબર નહીં, પૂછી જુઓ. ખાલી કાપી રાખવું હે ને, બગડાવવાનું એવું બધું સિસ્ટમ નથી. ગાડી બગડી જાય એનું. તો દીદી આપે હવે જોઈ લે ને, ખાલી એકવાર પકડીને હવે જોઈ લે ને એકવાર. હા, બસ એમ પકડ.
ચાલો અમે ઘરેથી નીકળી ગયા અને અહીંયા પેટ્રોલ ભરાવવા માટે ઉભા રહ્યા. બિલાડ આવી ગયા છે અને એકચ્યુઅલી મારે વ્લોગ શૂટ કરવો હતો પણ બધું પછી બહુ ઇમોશનલ માહોલ થઈ ગયેલો અને તમે અંદાજો લગાવી શકો કે હવે બધાને ઘરનાને ફેમિલીને છોડીને જવાનું એટલે બહુ ટફ છે એ ટાઈમ અને બધા ઇમોશનલ થઈ ગયા હતા એટલા માટે અને લાગે ફેમિલી છે, ફેમિલી તો ફેમિલી જ કહેવાય એટલે અને મને પણ થોડું રડી પણ લીધું અને હવે કેમ કે બહુ લોંગ ટાઈમ માટે અલગ રહેવાનું એટલે અને દર વખતે હું આઉટ હું મહિના બે મહિનો કે દોઢ મહિનો રહેતી હોય આ વખતે હું પણ ઘણો લોંગ ટાઈમ રહી એટલે મને પણ મિસ તો થશે જ, બધું યાદ આવશે અને ઘરના તો ખાસ યાદ આવે, બીજું બધું હોય છે બહારમાં પણ ફેમિલી નથી હોતું એવું થઈ જાય છે અને તેજસને પણ હજુ આવવાને વાર છે એક બે મહિના જેવી એટલા માટે. તો બસ હવે અમે હમણાં જલારામ આવશે એટલે કાઠિયાવાડી તો બ્રેકફાસ્ટ કરીશું, એ પણ હું તમને દેખાડીશ, એ પણ આપણે જોઈશું અને તમે વ્લોગને કન્ટિન્યુ કરજો બધું, આપણી ફૂલ જર્ની જોવા માટે હું બધું કવર કરવાની કોશિશ કરીશ જેમ મને ટાઈમ મળે તેમ અને કરીશ જ ટાઈમ મળે તેમ, એમની પણ હું શ્યોરલી કરીશ એટલે તમને પણ જોવા મળે. તો આપણે આ બસ નીકળ્યા અને એરપોર્ટ સુધીનું સફર તો સાથે જ તે કરીશું વ્લોગ થ્રુ અને એરપોર્ટમાં પણ જે કંઈ સિક્યુરિટીને રિલેટેડ કંઈ ક્વેરી હોય એ કે બધું જે તમને પણ જાણવા મળે અને કોઈ દિવસ તમને જરૂરી થઈ જાય તો હું જે પણ મારાથી બનતું જેટલું શેર થાય એટલું શેર જરૂર હું કરીશ અને બસ તમે જોતા રહેજો આવી જ રીતે. અને બસ આજ છે ત્યારે હવે બ્રેકફાસ્ટ કરીશું કેમકે ઓલરેડી 10 વાગવાના થઈ ગયા છે તો બ્રેકફાસ્ટ કરીશું અને પછી તો અમે સીધા એરપોર્ટે જ જવાના છે, ચારોટી કદાચ 5-10 મિનિટમાં તે રોકાઈ જઈએ. તો ચાલો હવે પેટ્રોલ ભરાઈ ગયું છે એટલે એક ઇમ્પોર્ટન્ટ વાત કે અમે કોઈ ગાડી ટ્રાવેલ્સની નથી કરી, બધાને ખબર છે કે અમે અર્ટિગા ઓલરેડી સેલ કરી દીધી છે અને આજે એરપોર્ટ જવા માટે અમે જે કંઈ કોઈની ગાડી લઈ જતા હતા ટ્રાવેલ્સવાળાની તો એ જ કરવાના હતા. પછી મારા ફ્રેન્ડ છે તમે જોયું હશે આપણે જે ચીખલી જમવા ગયેલા એ વ્લોગમાં તમે જોયું હશે, તો જે મારા લંડનથી ફ્રેન્ડ હતા એ ફ્રેન્ડ છે એ મોઈને આવ્યા છે ગાડી લઈને, એમની જ ગાડી લઈને આવ્યા છે. એકચ્યુઅલી અમે કરવાના હતા તો ટીડીએસે જમવા ગયા ત્યાં જ વાત થઈ હતી કે આપણી ઘરની ગાડી છે તો બહારથી ટ્રાવેલ્સની ગાડી કરવાની શું જરૂર એમ, અને હું પણ જોડે આવીશ કેમકે ફેમિલી ફ્રેન્ડ છે એટલે, તો એ પોતે પણ આવ્યા છે અને ગાડી પણ એમની જ છે તો અમે એમની ગાડીમાં જતા છે. ગયા છે આપણે હોટલ જલારામ કાઠિયાવાડીમાં અને એ મારું ફેવરેટ છે, જે લોકો રેગ્યુલર વ્લોગ જોઈએ છે એમને ખબર જ છે કે આ મારું ફેવરેટ છે અને જ્યારે હું ઇન્ડિયા આવું છું ટ્રાવેલ કરીને બહારેથી તો પણ અહીંયા પહેલાં નાસ્તો કરવાનો કમ્પલસરી અને પછી જ ઘરે જવાનું અને જ્યારે હું અહીંયાથી બહાર જાઉં છું ત્યારે પણ કમ્પલસરી અહીંયા રોકાવાનો અને અહીંયા નાસ્તો કરવાનો અને પછી જ બહાર જવાનું, એટલે ઇન્ડિયા આવતી વખતે પણ અને ઇન્ડિયા છોડતી વખતે પણ બંને ટાઈમ અહીંયા નાસ્તો કરવાનું કમ્પલસરી છે કેમકે કાઠિયાવાડી મારું ફેવરેટ છે અને અહીંયા ખૂબ જ સરસ નાસ્તો ને બધું જ મળે છે. મારો લાસ્ટ ટાઈમ મુંબઈનો જે વ્લોગ છે આ જ ચેનલ પર એમાં બધાએ જોયું જ હશે કે અમે અહીંયા જ નાસ્તો કરીએ છીએ અને બધું જ મળે છે. ચાલો આપણે જોઈએ શું શું મળે છે અને અમે શું નાસ્તો કરીએ આપણે અને નાસ્તો કરીને પછી આપણે નીકળીશું. થેપલો મને એક આપી દો, થેપલા ખવાય ખવાય એક સે મેરા ક્યાં હોગા એમ કહેવાનું હોય, મેરા નહીં હોગા. હા અચ્છા બીજા મંગાઈ દો, મંગાઈ દો. તો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને આજે તમે તમારી સાથે પણ શેર કર્યું છે, તમને નાસ્તો પણ બતાવ્યો છે. ડાયરેક્ટ નાસ્તો કરી લીધા પછી એવું નથી કીધું કે પેટ પૂજા થઈ ગઈ એવું નથી કીધું એટલે બતાવ્યું તમને. ખૂબ જ સરસ હતું, ફાફડા હતા, થેપલા હતા, અમે ફાફડા ખાધા, થેપલા ખાધા, મિક્સ ભજીયા ખાધા અને મેથીના ગોટા ખાધા. કશું બાકી રહેવું ના જોઈએ કેમકે ઇન્ડિયા છોડીને જતા છે ભાઈ, પાછું 1.5-2 વર્ષ પછી મળશે કે 6 મહિના પછી મળે કે વર્ષ પછી મળે કંઈક ગેરંટી નથી, કંઈ નક્કી નથી, તો કંઈક બાકી રહેવું ના જોઈએ. અને રહ્યું આ તો મારું ફેવરેટ એટલે આપણે ખાઈ જ કીધું બરાબર. તો નાસ્તો થઈ ગયો અને વાગ્યા છે 10:30, તો હવે બસ નીકળીશું. એરપોર્ટ જવાના છે પણ કોઈક મારા ફ્રેન્ડ આવે છે, એમને મળવાનું છે, સ્પેશિયલ ફ્રેન્ડ છે અને સ્પેશિયલ મળવાનું છે. તો ચારોટી પર અમે વેઇટ કરીશું એ આવે ત્યાં સુધી, તો ચારોટી રોકાવાના છે હવે અહીંયા.
રાજકોટ આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે બે અને મારે 2:30 ગાડામાં જ જવાનું છે અંદર. તો એન્ટ્રી છે તો 2 વાગે ટાઈમ પર એક્ઝેક્ટ અમે રાઈટ ટાઈમ પર આવી ગયા અને અમે પણ બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર આવી ગયા. જલારામ પર પહેલાં અમે નાસ્તો કર્યો અને પછી જે મારા ખાસ ફ્રેન્ડ આવવાના હતા એટલા માટે 4 વાગ્યા પર 15-20 જ મિનિટ અમારી બગડી એ પણ આવી ગયા અને મળીને અમે નીકળી જાય. પછી અમે દિલ્હી દરબાર કે ફાઉન્ટન કશે જ રોકાયા નહોતા, નોનસ્ટોપ એરપોર્ટ આવી ગયા એટલે એકદમ રાઈટ ટાઈમ પર આવી ગયા. અને બસ હવે ટાઈમ થઈ જ ગયેલો છે તો હું એરપોર્ટ જવાની છું. હું તમને મુંબઈનું નવું એરપોર્ટ એકવાર બતાડી દઉં તો ફ્રન્ટ કેમેરાથી દેખાડે એટલે તમે જોઈ લો. પછી અંદરની પ્રોસેસ આપણે જોઈશું સાથે, જે કંઈ પણ મને લાગે નવું લાગે કંઈ ચેન્જીસ લાગે. અને આરટીપીસીઆરનો રિપોર્ટ કમ્પલસરી હતો, હજુ પણ છે. એવું નથી કે કોરોનામાં જ હતો, અત્યારે પણ આરટીપીસીઆરનો રિપોર્ટ કમ્પલસરી છે. મેં કરાવી દીધો છે અને પાસપોર્ટ ટિકિટ અને બધું કેરી કરી દીધું છે. તો ચાલો હવે આપણે સાથે અંદર જઈશું અને જોઈએ બધાને. બધા એટલે ટીજસ જ આવ્યા છે, ફેમિલી કોઈ આ વખતે અવની છે એટલા માટે નહોતા આવ્યા. દર વખતે એ લોકો વર્ષોથી મને મૂકવાને લેવા બંને ટાઈમ આવે છે અને મેં પણ એ બધું મિસિંગ કરું છું. પણ અવનીનું નાનું બેબી છે અને અવની ઘરે છે એટલા માટે કાકી લોકો ના આવી શકે. કાકા આવેલા છે અને ટીજસ આવ્યા છે અને ફ્રેન્ડ છે બસ. તો બસ હવે એ લોકોને બાય બાય કરું અને અમે થોડા ઘણા પિક્ચર લઈ લીધા. હવે હું ઊંડા જઈશ, તમે બ્લોગને કન્ટિન્યુ કરજો. અંદર આવી ગઈ છું એ લોકોને બાય બાય કરીને ફાઇનલી, અને ચેકઇનની લાઇનમાં ઊભી છું. જે કટાર એરવેઝનું અહીંયા ચેકઇન છે ત્યાં અને લાઇન છે આઈ થિંક અડધો કલાક તો ખરો જ, અડધો કલાકની લાઇન છે. એટલે સારું તમે બિફોર ટાઈમ આવી ગયા. તો હું પહેલાં ચેકઇન પટાવી દઉં અને પછી આપણે મળીએ. ચેકઇન પટાવીને આગળ શું પ્રોસેસ છે, બધું ઓકે થઈ ગયું છે અને મને બોર્ડિંગ પાસ પણ મળી ગયા છે. બંને વચ્ચે હોલ છે ત્યાંનો અને ત્યાંથી આગળનો પણ મળી ગયો છે. અને કંઈ જ નહીં, નો ક્વેશ્ચન નો કેરી. તો બધું ઇઝીલી પતી ગયું અને ખૂબ જ સરસ. ઇવન એમણે આરટીપીસીઆર રિપોર્ટ પણ નથી માંગ્યો, મને કશે જોવા પણ નથી માંગ્યો અને મેં બતાવ્યો પણ નથી. તો પછી એટલે કમ્પલસરી નથી, પણ અમે કરાવ્યો હતો કેમ કે કદાચ માંગે ને પછી આપણે ના કરાવ્યું હોય તો. અત્યારે એરપોર્ટમાં તમારે ઇમરજન્સીમાં તાત્કાલિકમાં કરાવવું પડે અને એના ચાર્જીસ વધારે હોય છે એટલા માટે, પણ નથી માંગતા. તો કોઈ પણ ટ્રાવેલ કરતું હોય તો એમના માટે કે અત્યારે આરટીપીસીઆર રિપોર્ટની જરૂર નથી. પણ છતાં પણ હું કહીશ કે તમે કરાવીને રાખો તો સારું, કેમ કે આમનું કેવું હોય કે ગમે ત્યારે એમના મૂડ પર ડિપેન્ડ કરે કે પછી બધા રૂલ્સ પણ ચેન્જ થતા હોય, ગમે ત્યારે ચેન્જ થઈ જાય એટલા માટે. તો બસ મેં બોર્ડિંગ પાસ લઈ લીધા છે, હવે હું જઈશ સિક્યુરિટી ચેકિંગમાં. પણ એકવાર આ લોકોને હું બાય બાય કરી આવું છું અને બસ. આપણે સિક્યુરિટી ચેકિંગ અને ઇમિગ્રેશનમાં તો ફોન એલાઉડ નથી હોતો, પણ હું ઇમિગ્રેશન ક્લિયર કરું એટલે ખાલી તમને જણાવી દઈશ કે શું નોર્મલ ક્વેશ્ચન હોય અને ક્લિયર થઈ ગયું અને પછી આપણે બ્લોગને એન્ડ કરશું અને પછી નવા બ્લોગમાં કન્ટિન્યુ કરશું. તમારું સિક્યુરિટી પણ બહુ સારી રીતે પાર થઈ ગયું છે અને કંઈ પણ એવી વસ્તુ મેં અંદર રાખી નહોતી કે જેનાથી મને પ્રોબ્લેમ થાય. તો બધું જ એવરીથિંગ ઓકે છે અને હવે હું જાઉં છું આગળ. આપણે જોઈએ ઇમિગ્રેશનમાં અને પછી મળીએ. જે મને નવું લાગ્યું એ હું બતાવું છું. આ એક સિસ્ટમ નવી કરી છે હવે, જે લાસ્ટ યર કરતાં એક ટોટલી નવી છે. કે પહેલાં કેવું, તમે બોર્ડિંગ થઈ જાય, તમને બોર્ડિંગ પાસ ઇસ્યુ થઈ જાય અને તમે સિક્યુરિટી ચેકિંગ પાસ કરો ત્યારે તમે ડાયરેક્ટ ઇમિગ્રેશનમાં જતા રહો. તો હવે પછી જ્યાં હોય ત્યાં તમારા બોર્ડિંગ પાસને સ્કેન કરવો પડે છે, તો જ ગેટ ખુલ્લો અને તો જ તમે અંદર જઈ શકો. મેં બોર્ડિંગ પાસ લીધા પછી સિક્યુરિટી ચેકિંગમાં આવવા માટે પણ આ બોર્ડિંગ પાસને સ્કેન કર્યો અને ગેટ ખુલ્લો તો જ હું અંદર આવી શકું. અને એ પટ્યા પછી હવે હું ઇમિગ્રેશનમાં જવાની, ત્યાં પણ આ બોર્ડિંગ સ્કેન કરવાનું છે અને એ સ્કેન કરે તો જ ગેટ ખુલશે અને હું અંદર જઈ શકું. એક હવે નવી સિસ્ટમ લાવ્યા છે, તો જે મેં વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરી દઉં. અને હું સામેથી નહીં દેખાડી શકું કેમ કે કદાચ અહીંયા કેમેરા બહુ એલાઉડ ના હોય એટલે, અને ઇમિગ્રેશન માટે બિલકુલ જ નહીં. તો ચાલો ઇમિગ્રેશન પર પછી આપણે મળીએ. તો મારું ઇમિગ્રેશન પણ હોપફુલ્લી એકદમ સક્સેસ રહ્યું અને કશું જ નહીં, બહુ સારી રીતે અને શાંતિથી પટી ગયું.
અને બસ હવે હું મારા ગેટ પર જાઉં છું અને મેં હજુ બોર્ડિંગ પાસમાં જોયું પણ નથી કે મારો ગેટ નંબર કયો છે. થોડું આ બધું શોપિંગ છે તો હું મારે કંઈ એક બે વસ્તુ લેવાની છે, કદાચ હું કોફી પીશ તો એ બધું હમણાં ટાઈમ છે મારા પર, ઇનફ ટાઈમ છે એટલા માટે. અને ત્યાં પણ થોડું ઘણું લઈ જવાનું છે અહીંયા ડ્યુટી ફ્રીમાંથી, તો હું એ બધું જોઈ લઉં છું, તમે મારી બેક સાઈડ જ જોઈ શકો છો. અને બસ હવે આપણે મળીશું, તો હોપફુલી બધું થઈ ગયું છે એટલે હવે હું બસ ટ્રાવેલ જ કરવાની છું. હું ફ્લાઇટના ગેટ પાસે જ જઈશ અને બેસી જઈશ અને હું પછી ફ્લાઇટમાં બેસું એટલે નવો વ્લોગ સ્ટાર્ટ કરીશ, કેમ કે પછી આ વ્લોગ બહુ જ મોટો થઈ જશે. એટલે તમારા બધાના આશીર્વાદ અને બ્લેસિંગથી હું જાઉં છું અને બસ આવી જ રીતે આશીર્વાદ આપતા રહેજો, બ્લેસિંગ કરતા રહેજો અને ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને આપણે મળીશું નવા જ બ્લોગમાં જલ્દીથી. તો ફ્લાઇટમાં શું કંઈ જે પણ પ્રોસેસ હોય તે જમવાનું કે ફૂડ અને ઓલ જે દોહાનું એરપોર્ટને ઓલ, તો તેના માટે નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, બાય બાય. Yeah.